गुड आफ्टरनून, मजा में? मैं कीधु हे एटलू तो तमे करी ज नाख्यू हे, बराबर ने? शू कीधु तू? तो के आगळनू जेटलू चाली गयू छे एक वक्त व्यवस्थित तमे रिविजन करी नाखजो, बराबर? हवे आपणे ए प्रश्नों आधार एक रचना समझवानी छे, पीएन जंक्शन नी रचना समझावो। मोस्ट इम्पोर्टंट टॉपिक छे, मोस्ट मोस्ट मोस्ट, बराबर? बोर्ड नी अंदर आमांथी एकाद प्रश्न पूछाय ज छे, अने आना पछीना प्रश्न समझवा माटे आ प्रश्न आवडवो जरूरी छे। अने आ प्रश्न त्यारे ज आवडे के आनी आगळना प्रश्न आवडे त्यारे, એટલે કે દરેક પ્રશ્ન એકબીજા સાથે રિલેટેડ છે, કનેક્ટેડ છે। તો આજે આપણે પીએન જંક્શન કેવી રીતે બનાવવું, રચના અને એમાં અંદર આવતા અમુક ટોપિકોને સમજવાના છે, બરાબર? હું અહીંયા લખતો જઈશ દરેક બાબતો, અને એવું લાગશે તો હું તમને ફોટો પાડીને પણ મોકલી દઈશ, પણ લગભગ એવું નહીં થાય, અહીંયા બોર્ડ ઉપર લખું છું એ જ તમારે પ્રશ્નની અંદર લખવાનું થશે, બરાબર? હવે જુઓ, પીએન જંક્શન કેવી રીતે બનાવવું એની આપણે ચર્ચા છે એ કરવી છે। ચાલો, તો સૌ પ્રથમ બધા અહીંયા ધ્યાન આપજો, હવે બોર્ડ ઉપર જ આ જે છે, મેં એક સિલિકોનનું પાતળું એવું સ્તર લીધું છે। શું લીધું છે? પાતળું એવું સ્તર, પટ્ટી, ટૂંકમાં બટેટાની આપણે ચિપ્સ પાડતા હોઈએ એટલે નાનકડી એવી એક પતરી જેને વેફર કહો છો, એવી રીતે અહીંયા મેં એક સિલિકોન વેફર લીધું છે, બરાબર? આવું એક સિલિકોન વેફર આપણી પાસે છે। હવે સિલિકોન વેફરમાં આપણે પીએન જંક્શન બનાવવું છે, તો કેવી રીતે બનાવવું? તો અહીંયા હું લખતો જાઉં છું નીચે, સિલિકોન અથવા તો જર્મેનિયમ તમે કોઈ પણ લઈ શકો, બરાબર? આપણે અહીંયા સિલિકોન લઈએ છીએ શુદ્ધ અર્ધવાહક તરીકે, એટલે આ કા સિલિકોનનું શુદ્ધ અર્ધવાહકનું પાતળું એવું એક સ્તર છે। સિલિકોન અર્ધવાહકમાં એક તરફ ડોનર અશુદ્ધિ, હવે ડોનર અશુદ્ધિ કેને કહેવાય? જે ઇલેક્ટ્રોનનું દાન કરતા હોય તે, યાદ કરો કોણ કોણ છે જે ઇલેક્ટ્રોનનું દાન કરે છે? ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની, કે જે ઇલેક્ટ્રોનનું દાન કરે છે, એટલે કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે। આપણે અહીંયા આર્સેનિક ઉમેરવું છે એટલે અહીંયા આર્સેનિક લખું છું। એક તરફ ડોનર અશુદ્ધિ અને બીજી તરફ એક્સેપ્ટર અશુદ્ધિ ઉમેરવામાં આવે છે। હવે આ એક આખે આખું સિલિકોનનું સ્તર હતું, અને એમાં શું કરવું છે? તો કે એક તરફ આપણે ડોનર અશુદ્ધિ ઉમેરવી છે ને એક તરફ એક્સેપ્ટર અશુદ્ધિ ઉમેરવી છે। ચાલો, હવે એટલે કે આના બે ભાગ આપણે પાડી નાખીએ, બરાબર? એક બાજુ આપણે ડોનર અશુદ્ધિ ઉમેરીએ અને એક બાજુ આપણે એક્સેપ્ટર અશુદ્ધિ ઉમેરીએ। હવે તમે ડોનર અશુદ્ધિ ઉમેરશો એટલે સ્વાભાવિક છે કે એન પ્રકારનો અર્ધવાહક બનશે, અને આ બાજુ એક્સેપ્ટર અશુદ્ધિ ઉમેરશો એટલે આ બાજુ પી પ્રકારનો અર્ધવાહક છે એ બનશે। હવે ડોનર અશુદ્ધિ ઉમેરશો એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેવી હશે? વધારે। રેડી?
આ બાજુ આપણે એક્સેપ્ટર અસુધી ઉમેરીએ છીએ એટલે હોલની સંખ્યા ઘનતા કેવી હશે? તો કે વધારે. હવે ડોનર અશુદ્ધિ તરીકે કોને ઉમેર્યા અને એક્સેપ્ટર અશુદ્ધિ તરીકે કોને ઉમેર્યા? તો કે ભાઈ અહીંયા આપણે એ પણ દર્શાવી દઈએ જેથી કરીને આપને ખ્યાલ પડે કે આ બાજુ કઈ અશુદ્ધિ ઉમેરી છે અને આ બાજુ કઈ અશુદ્ધિ ઉમેરી છે. હવે આ બાજુ આપણે ડોનર અશુદ્ધિ ઉમેરી છે એટલે કે આર્સેનિક ઉમેર્યું છે, તો અહીંયા આપણે આર્સેનિકના અમુક પરમાણુઓને દર્શાવી દઈએ. અને એક્સેપ્ટર અશુદ્ધિ તરીકે કોણ કોણ હોય? તો કે એલ્યુમિનિયમ, ગેલિયમ અને ઇન્ડિયમ. તો આ બાજુ આપણે એલ્યુમિનિયમના પરમાણુઓને દર્શાવીએ. ઓકે, આ બાજુ બાળકો હોલની સંખ્યા ઘનતા વધારે હશે, આ બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેવી હશે? વધારે. પણ ભાઈ તમને એ પણ કહી દઉં કે આ બાજુ અમુક ઇલેક્ટ્રોન પણ હશે, માત્ર હોલ જ હશે એવું જરૂરી નથી. કારણ તો કે આપણે લખતા હતા કે એનએચ ગ્રેટર દેન એની, એનો મતલબ એની છે જ નહીં એવું ના હોય. એની એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા તો હોય જ, પણ સંખ્યા કેવી હોય? ખૂબ જ ઓછી. એવી જ રીતે આ બાજુ આપણે અમુક હોલ પણ દર્શાવી દઈએ. ચાલો, રેડી? આવી રીતની આ જે શરૂઆતની સ્થિતિ છે શું કર્યું આપણે? તો કે ભાઈ ડોનર અશુદ્ધિ ઉમેરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે હશે, જેને નાની સુરેખા એટલે કે લીટી, આ લીટી વડે દર્શાવેલ છે તથા એક્સેપ્ટર અશુદ્ધિ ઉમેરતા હોલની સંખ્યા ઘનતા વધારે હશે, જેને નાના વર્તુળ એટલે કે હોલ વડે દર્શાવેલ છે. શરૂઆતમાં આ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હશે. વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોવું એટલે શું? તો કે ભાઈ જેની અંદર ઇલેક્ટ્રોન અને હોલ અથવા તો ધન વીજભાર અને ઋણ વીજભાર સમાન સંખ્યામાં હોય તો એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય એવું કહી શકાય, પણ અહીં એવું છે નહીં. એટલે આ ભાઈ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ રહી શકશે નહીં. આ પ્રક્રિયા તો જ્યારે ઉમેર્યું ત્યારની પ્રક્રિયા છે, જેવું ઉમેરો એવું એક સરસ મજાની પ્રક્રિયા છે એ શરૂ થઈ જાય. કઈ? હવે એ લખવાની છે. અહીં હવે આ ભાઈ ડોનર અશુદ્ધિ એક બાજુ ઉમેરી દીધી, એક બાજુ તમે એક્સેપ્ટર અશુદ્ધિ ઉમેરી દીધી, એટલે આ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ રહી શકે નહીં. હવે તટસ્થ ના રહી શકે તો શું થશે? તો અહીંયા ફરીથી આપણે આકૃતિ દોરીએ.
આ વચ્ચે જે આપણે લીટી કરીએ છીએ તે લીટી જંકશન દર્શાવે છે. જંકશન એટલે કે બે ભાગ પડે છે ત્યાંથી, બરાબર. એકદમ મિડલમાં આપણે લીટી કરવા જઈ રહ્યા છીએ. હા, ઓકે. હવે જોવો, આ બાજુ તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે હતી, તમને ખ્યાલ છે. આ બાજુ કોની સંખ્યા ઘનતા વધારે હતી ભાઈ? તો કે હોલની સંખ્યા ઘનતા છે એ વધારે હતી. આ બાજુ અમુક અમુક ઇલેક્ટ્રોન હતા, તો આપણે અમુક અમુક ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ. આ બાજુ અમુક અમુક હોલ હતા, તો આપણે હોલ છે એને દર્શાવી દઈએ. હવે શું થશે? તો કે આ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ રહી શકતું નથી. તો ભાઈ તમને હું કહી દઉં, કે શું કહેવાનું છે આપણે, જોવો, એક પ્રક્રિયા શરૂ થશે અને એ સરસ મજાની પ્રક્રિયા છે, એ શરૂ થવા જઈ રહી છે. અહીંયા શાંતિથી પ્રશ્નને સમજવાનો છે, જરાય કાંઈ ઉતાવળ કરવાની જરૂર નથી. હવે તમને ખબર છે કે આર્સેનિક પરમાણુ જે હતા એની પાસે એક એક ઇલેક્ટ્રોન છે એ વધારે હતો, હતો કે નહોતો? હતો. હવે આ બાજુ એલ્યુમિનિયમ પરમાણુ હતા, એમાં દરેકમાં એક એક ઇલેક્ટ્રોન છે એ શું થતો હતો? ઘટતો હતો, ઘટતો હતો, ઓકે. તો હવે શું થશે? તો કે આર્સેનિક પાસે એક એક ઇલેક્ટ્રોન વધારે છે, આ બાજુ એક એક ઇલેક્ટ્રોન છે એ ઓછો છે. એટલે કે ઇલેક્ટ્રોન છે એનું ડિફ્યુઝન શરૂ થશે. આ બાજુ પી વિભાગ છે, આ બાજુ એન વિભાગ છે. ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન એટલે કે સ્થાનાંતર છે એ શરૂ થશે. તો ઇલેક્ટ્રોન કઈ બાજુથી કઈ બાજુ જશે મને કયો જોઈએ ઝડપથી? તો કે જે બાજુ વધારે સંખ્યા હોય એ બાજુથી આ બાજુ તરફ જશે. શું કામ? તો કે બીજી પણ તમને ખબર છે કે હોલ છે એની વૃત્તિ બહુ ખરાબ છે. કેવી વૃત્તિ છે? તો કે હોલની વૃત્તિ ઇલેક્ટ્રોનને આકર્ષવાની છે. એટલે કે આ બાજુના જે હોલ છે પી વિભાગના હોલ, એ ઇલેક્ટ્રોનને શું કરશે? તો કે આકર્ષશે. આકર્ષશે તો શું થશે? તો કે આ બાજુના હોલમાં ઇલેક્ટ્રોન છે એ પુરાઈ જશે. ઇલેક્ટ્રોન આ બાજુના હોલમાં પુરાઈ જશે, તો આ બાજુથી ઇલેક્ટ્રોન આ બાજુ તરફ આવ્યા કહેવાય. કયા વિભાગથી કયા વિભાગ તરફ? એનથી પી વિભાગ તરફ. હવે એનથી પી વિભાગ તરફ ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન થશે. ડિફ્યુઝન એટલે શું? તો કે સ્થાનાંતર થશે. કઈ બાજુથી કયા બાજુ તરફ? એનથી પી વિભાગ તરફ. એટલે કે આ બાજુ જે આર્સેનિકના પરમાણુઓ હતા એની પાસે એક એક વધારાનો ઇલેક્ટ્રોન હતો, એ આર્સેનિકના પરમાણુ હવે આ બાજુ આવશે. હવે તમે મને કહેજો, થોડુંક વિચારીને, ક્યાં ઇલેક્ટ્રોન ક્યાં હોલમાં પૂરાશે? ક્યાં ઇલેક્ટ્રોન ક્યાં હોલમાં પૂરાશે છે ને અગત્યનો પ્રશ્ન. તો કે ભાઈ આ જે વચ્ચે લીટી છે એ શું છે? જંકશન. જંકશનની નજીક રહેલા ઇલેક્ટ્રોન જંકશનની નજીક રહેલા હોલમાં ગોઠવાશે. નજીકમાં જ શું કામ? તો કે ભાઈ એને નજીકમાં જ જગ્યા મળી જાય તો એ દૂર જવાનો પ્રયત્ન કરે જ. શું કામ? હોલ તો અહીંયા પણ છે, ઇલેક્ટ્રોન તો અહીંયા દૂર દૂર સુધી છે, પણ સૌ પ્રથમ શરૂઆત ક્યાંથી થઈ? તો કે જંકશનની નજીકથી. અહીંથી ઇલેક્ટ્રોન ઉપડીને આ વિભાગના હોલમાં છે એ શું થાય? પૂરાશે. લખું અહીંયા, જંકશન નજીક એન વિભાગમાં રહેલા ઇલેક્ટ્રોન જંકશન
नजीक पी विभाग में रहेला वल में गोठवाशे। શું થશે? તો કે જંકશન નજીક રહેલા જે પણ કાંઈ ઇલેક્ટ્રોન છે એ જંકશન નજીક રહેલા હોલમાં શું થશે? ગોઠવાશે। હવે શું થશે? તો કે ઇલેક્ટ્રોન હતો કે નહીં પાસે? તો કે આર્સેનિકના પરમાણુ પાસે હોલ હતો કે નહીં પાસે? તો કે એલ્યુમિનિયમના સહસંયોજક બંધમાં, એ તો તમને ખબર જ છે, કારણ કે જ્યાં જ્યાં એલ્યુમિનિયમ હતો ત્યાં શું થતો હતો? એક એક ઇલેક્ટ્રોન છે એ ઘટતો હતો। એટલે કે એન વિભાગમાં રહેલા આર્સેનિક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને અને પી વિભાગમાં રહેલા એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન મેળવીને શું શું થશે? આવું તમે કેમેસ્ટ્રી ભણી ગયા। કોઈ ઇલેક્ટ્રોન ગુમાવે તો કેવો બને અને કોઈ ઇલેક્ટ્રોન મેળવે તો કેવો બને એ તમને ખબર હોવી જોઈએ। કયો જોઈએ? તો કે ભાઈ, આપને ખબર છે કે જો કોઈ ઇલેક્ટ્રોન છે એ ગુમાવે તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ ઘટે તો પછી કેવો બને? ધન વીજભારિત। અને જો કોઈ ઇલેક્ટ્રોન છે એને મેળવે અને મેળવે તો એ કેવો બને? ઋણ વીજભારિત। જંકશન નજીક રહેલા એલ્યુમિનિયમ પરમાણુ ઓ ઇલેક્ટ્રોન ગુમાવી ધન વીજભારિત બને છે જ્યારે જંકશન નજીક રહેલા એલ્યુમિનિયમ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવતા નથી। કોણ ગુમાવે છે? તો કે આર્સેનિક પરમાણુઓ। એટલે જંકશન નજીક રહેલા આર્સેનિક પરમાણુઓ પર ઇલેક્ટ્રોન વધારે હતા અને એ ગુમાવી કેવા બને? તો કે ધન વીજભારિત। જ્યારે જંકશન નજીક રહેલા એલ્યુમિનિયમ પરમાણુઓ ઇલેક્ટ્રોન મેળવી ઋણ વીજભારિત બને છે, બોલો લ્યો શું થશે? તો કે ભાઈ, જંકશન નજીક રહેલા આર્સેનિક પરમાણુઓ ઇલેક્ટ્રોન ગુમાવી અને એ કેવા બની જાય છે? તો કે ધન વીજભારિત। જ્યારે જંકશન નજીક રહેલા એલ્યુમિનિયમ પરમાણુઓ ઇલેક્ટ્રોન મેળવી કેવા બની જાય છે? તો કે ઋણ વીજભારિત। આ બાજુ ઇલેક્ટ્રોન મેળવા, આ બાજુથી ઇલેક્ટ્રોન છે એ ગુમાવ્યા। આ પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની ને ઇલેક્ટ્રોન મેળવવાની ચાલુ રહે તે દરમિયાન શું થાય? તો કે જંકશન નજીક એટલે કે જંકશનની નજીક એન વિભાગમાં ધન વીજભાર વધતો જાય છે। એટલે કે આ બાજુથી ઇલેક્ટ્રોન જેમ જેમ જતા જાય એમ એમ આ બાજુ જંકશન નજીક ધન વીજભાર વધતો જાય। તો હવે તમે મને આ બાજુની લીટી તમે જાતે લખાવી શકો કે નહીં? તથા પી વિભાગમાં જંકશન
नजीक, ऋण वीजभार वधतो जाय छे। बोल, आ बाजू ऋण वीजभार वधतो जाय छे, आ बाजू धन वीजभार वधतो जाय छे। ओके, ચાલો ફરીથી પ્રક્રિયા શું થઈ એ તમને કહી દઉં। આકૃતિ ફરીથી દોરી આપણે, આ કેવો બની ગયો ભાઈ? તો કે ધન વીજભારિત। આ બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા હતી, બધા ઇલેક્ટ્રોન હજી વયા નહીં ગયા હોય, આ બાજુ શું થશે? તો કે ઋણ વીજભાર છે એ જમા થતો જશે, આ બાજુ હોલ તો હશે જ, કારણ કે બધા હોલ હજી પૂરાઈ નહીં ગયા હોય। વધતો જાય છે, બરાબર છે। હવે તો કે એક બાજુ ધન વીજભાર વધતો જાય છે, એક બાજુ ઋણ વીજભાર વધતો જાય છે, અને આ પ્રક્રિયા છે એ ચાલુ રહે છે, કેટલાક સમય ચાલુ રહેશે। હવે વીજભાર જમા થવાના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે। બોલો, હવે હું ઉદ્ભવશે? તો કે વિદ્યુત ક્ષેત્ર શું કામે? તો કે ભાઈ, એક બાજુ ધન સ્થિતિમાન વધતું ગયું, એક બાજુ ઋણ સ્થિતિમાન વધતું ગયું, જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે ત્યારે જ શું આવે? તો કે વિદ્યુત ક્ષેત્ર છે એ માર્કેટમાં આવે। તો હવે તમને ખબર છે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? હે ભાઈ, વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા કઈ હોય? તો કે ધનથી ઋણ તરફ। હા કે ના? જુઓ, આ છે વિદ્યુત ક્ષેત્રની દિશા, આ બાજુ ધન સ્થિતિમાન, આ બાજુ ઋણ સ્થિતિમાન। તો એરો, આ જે બ્લેક લાઈન દર્શાવ્યું એ શું દર્શાવે છે? તો કે વિદ્યુત ક્ષેત્રની દિશા। શું દર્શાવે છે? વિદ્યુત ક્ષેત્રની દિશા। ઓકે, એટલું થયું, આવી રીતની પ્રક્રિયા છે એ થઈ। હવે શું થશે? કઈ બાજુથી કઈ બાજુ? હવે વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ હોય, પણ દરેક જગ્યાએ એ તો હોય, પણ અહીંયા મારે લખવું હોય તો આ બાજુ એન વિભાગ હતો, આ બાજુ પી વિભાગ। વિદ્યુત ક્ષેત્ર અહીંયા લખું એન થી પી, વીજભાર જમા થવાના કારણે વિદ્યુત ક્ષેત્ર કૌંસમાં લખું એન થી પી તરફ ઉદ્ભવશે। કઈ તરફ? એન થી પી તરફ નો એરો। હવે આ વિદ્યુત ક્ષેત્ર, હવે આ વિદ્યુત ક્ષેત્રનું શું થાય એ કહેવાનું છે આપણે। તો કે ભાઈ, જેમ જેમ વીજભાર છે આ બાજુ ઇલેક્ટ્રોન આવતા જાય, એમ એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ શું થાય? વધતું જાય। વધતું જશે અને વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનશે। વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનશે એટલે શું? તો કે વિદ્યુત ક્ષેત્ર તાકાતવાળું થતું જશે। ક્યારે તાકાતવાળું થતું જશે? જેમ જેમ ઇલેક્ટ્રોન છે એનથી પી તરફ આવવાનું ચાલુ રાખશે, એમ એમ આ બાજુ ધન વીજભાર વધતો જશે, આ બાજુ ઋણ વીજભાર વધતો જશે, સાથે સાથે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ શું થશે? વધતું જશે। અને એક સમયે વિદ્યુત ક્ષેત્ર કેવું બની જાય? પ્રબળ બની જાય। છોકરો, હવે વિદ્યુત ક્ષેત્ર બાળકો પ્રબળ બની ગયું, અને વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? તો કે એન થી પી તરફ। વિચારો, અગ્ર સ્થિતિ થઈ ગયો,
હવે હવે અઘરું થઈ ગયું. શું કામ અઘરું થઈ ગયું? તો કે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બની ગયું. હવે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બની જશે એટલે આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જવાનું બંધ કરી દે. શું કામ? તો કે તમને ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરી શકે નહીં. ઇલેક્ટ્રોન હંમેશા કઈ તરફ ગતિ કરે? તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો એન વિભાગમાં જ ભાઈ બધા ઇલેક્ટ્રોન હલવાણા છે અને વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે. જો ઇલેક્ટ્રોન આ બાજુ હોત તો એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સરળતાથી ગતિ કરી શકત, પણ વિદ્યુત ક્ષેત્રની દિશા એનજીપી તરફ છે, ઇલેક્ટ્રોન બધા આ બાજુ છે. એટલે કે હવે ઇલેક્ટ્રોન એનથી પી તરફ જવાનું શું કરશે? બંધ કરશે. જેથી ઇલેક્ટ્રોન એનથી પી તરફ જવાનું બંધ કરશે. હવે ઇલેક્ટ્રોન બંધ કરી દઈએ જવાનું, એનો મતલબ એવો કે ડિફ્યુઝન પ્રક્રિયા અટકી જશે. બોલો, હવે જે આ ડિફ્યુઝન પ્રક્રિયા થતી હતી એ ડિફ્યુઝન પ્રક્રિયા શું થાય? અટકી જશે. ક્યારે અટકી જશે? તો કે વિદ્યુત ક્ષેત્ર ખૂબ જ પ્રબળ બની જશે ત્યારે. વિદ્યુત ક્ષેત્ર પ્રબળ ક્યારે બને? તો કે અહીંથી અહીંયા ઇલેક્ટ્રોન જવાનું ચાલુ રાખે એમ એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ભાઈ વધતું જાય, એક સમયે ખૂબ જ વધી જાય. તો હવે ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરી શકે નહીં, અને ગતિ ના કરી શકે તો ડિફ્યુઝન પ્રક્રિયા છે એ શું થશે? અટકી જશે. હવે ડિફ્યુઝન પ્રક્રિયા અટકી જાય એટલે શું થાય? હવે જ અગત્યનું ચાલુ થાય છે કે આ પ્રક્રિયા છે એ હવે બંધ થઈ ગઈ. હવે બંધ થઈ ગઈ પ્રક્રિયા, તો હવેની સ્થિતિ શું હશે? આ છેલ્લી સ્થિતિ દોરું છું. છેલ્લી સ્થિતિમાં શું હશે? તો કે આ બાજુ ધન સ્થિતિમાન, ધન વિદ્યુત ભાર ખૂબ જ વધારે હશે. આ બાજુ ઋણ વિદ્યુત ભાર કેવો હશે? ખૂબ જ વધારે. અને બીજું કહી દઉં તમને, હવે જંકશનની નજીકમાં આજુબાજુમાં આ જંકશનની નજીક આ બાજુ જંકશનની આજુબાજુમાં ભાઈ કેવું થાય એ જોવો. આ પી વિભાગ, આ બાજુ એન વિભાગ. પણ હવે જોવો, જંકશનની નજીકમાં જેટલા પણ ઇલેક્ટ્રોન હતા એ બધા ઇલેક્ટ્રોન તો શું થયા? તો કે જંકશનની નજીકના હોલમાં પુરાઈ ગયા. અને વિદ્યુત ક્ષેત્ર છે એ બાળકો કેવું બની ગયું? તો કે પ્રબળ બની ગયું. કઈ તરફ? તો કે એન થી પી તરફ. એટલે કે જંકશનની નજીક એન વિભાગમાં ઇલેક્ટ્રોન નથી રહ્યા, જંકશનની નજીક પી વિભાગમાં હોલ નથી રહ્યા. આ જે જંકશનની નજીકનો વિસ્તાર જે છે એ વિદ્યુત ભારોની દ્રષ્ટિએ, આ બાજુ ઇલેક્ટ્રોન ના રહ્યા, આ બાજુ હોલ ના રહ્યા, વિદ્યુત ભારોની દ્રષ્ટિએ કેવો થઈ ગયો? તો કે ખાલી થઈ ગયો. જેને કહેવાય ડેપ્લેશન સ્તર અથવા તો સ્પેસ ચાર્જ રિજિયન. છોકરાઓ, બે માર્કમાં બોર્ડમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો કે ડેપ્લેશન સ્તર એટલે શું, સમજાવો. તો આ આકૃતિ તમારે દોરવી પડે, અને મારે હવે તમને અહીંયા લખી પણ દેવું પડે કે ડેપ્લેશન સ્તર એટલે શું. તો અહીંયા સરસ રીતે એની વ્યાખ્યા લખું છું. શું વ્યાખ્યા થશે જોવો.
જંક્શનની નજીક એન વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હતા? તો કે ઇલેક્ટ્રોન. પણ જંક્શનની નજીકમાં એન વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન નથી, તથા જંક્શન નજીક પી વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ નથી. આ એટલે શું? તો કે જંક્શનની આ બાજુનો વિભાગ એટલે એન વિભાગ હતો, પરંતુ એમાંય જંક્શન નજીક હવે કઈ ઇલેક્ટ્રોન તમને દેખાતા નથી. એવી જ રીતે જંક્શનની નજીક પી વિભાગમાં હવે તમને કઈ હોલ છે એ દેખાતા નથી. તો આ બાજુ મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન હતા, આ બાજુ મેજોરિટી ચાર્જ કેરિયર હોલ હતા, પણ એ બેમાંથી કઈ દેખાતા નથી, એવા હોલ નથી. આ વિસ્તાર વિદ્યુત ભારોની દ્રષ્ટિએ ખાલી થઈ ગયો કહેવાય, જેને ડેપ્લેશન સ્તર અથવા સ્પેસ ચાર્જ રિજિયન કહે છે. સ્પેસ ચાર્જ રિજિયન એટલે શું? સ્પેસ એટલે ખાલી, ચાર્જ એટલે વિદ્યુત ભાર, અને રિજિયન એટલે વિસ્તાર. વિદ્યુત ભારની દ્રષ્ટિએ ખાલી થઈ ગયો હોય તેવો વિસ્તાર, સ્પેસ ચાર્જ રિજિયન, આ વિસ્તાર જેની પહોળાઈ 0.5 માઇક્રોમીટરના ક્રમની હોય છે. આ જે પહોળાઈ છે એ પહોળાઈ કેટલી હોય? તો કે 0.5 માઇક્રોમીટર જેટલી, ખૂબ જ ઓછી, 0.5 માઇક્રોમીટરના ક્રમની. હવે બીજું તમને કહી દઉં, આ એક જ બે માર્કમાં નહોતું પૂછાણું, એની સાથે બીજો પણ એક પ્રશ્ન હતો, પોટેન્શિયલ બેરિયર એટલે શું? બેરિયર એટલે શું? તો કે બેરિયર એટલે તો દિવાલ થાય. પોટેન્શિયલ એટલે શું? તો કે વિદ્યુત સ્થિતિમાન. જંક્શન નજીકના વિદ્યુત વિભવ વિતરણના લીધે, જંક્શન નજીકના વિદ્યુત વિભવ વિતરણના લીધે. વિદ્યુત વિભવ વિતરણ એટલે શું? તો કે વિદ્યુત ભારોનું વિતરણ કેવી રીતે થયું આ બાજુ? તો કે આ બાજુ તો કે ધન વીજભાર જમા થતો ગયો, આ બાજુ તો કે ઋણ વીજભાર છે એ જમા થતો ગયો. ધન વીજભાર જમા થયો એટલે ધન સ્થિતિમાન, ઋણ વીજભાર જમા થયો એટલે ઋણ સ્થિતિમાન. જુઓ, બે હાથ ઊંચા નીચા થઈ ગયા. જે બાજુ ધન હતું એ બાજુનો હાથ ઊંચો રહી ગયો, જે બાજુ ઋણ હતું એ બાજુનો હાથ નીચે રહી ગયો. વિદ્યુત વિભવ વિતરણના લીધે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે, જેને પોટેન્શિયલ બેરિયર કહે છે. અહીંયા જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવ્યો, જો હું તમને આલેખ દોરી દઉં બાળકો,
જંકશન પાસેનું આપણે સ્થિતિમાન શૂન્ય ગણી લઈએ તો આ બાજુ છ ખબર હોય તો તમને એ કહી દઉં અને આ બાજુ તમને ખબર હોય તો એ કંઈક કહી દઉં. શું ખબર હોય શું ના ખબર હોય તો કે ભાઈ આ બાજુ ધન સ્થિતિમાન વધતું ગયું, આ બાજુ ઋણ સ્થિતિમાન વધતું ગયું. આ મહત્તમ ધન કહેવાય, આ મહત્તમ ઋણ કહેવાય. અને આ બે છેડાઓ વચ્ચેનો જે તફાવત હોય એ તફાવતને જ કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અથવા તો પોટેન્શિયલ બેરિયર, જેને આપણે વી ઝીરો વડે દર્શાવશું. કેના વડે દર્શાવશું? વી ઝીરો વડે. આ વી ઝીરોનું મૂલ્ય કેટલું હોય તો એ તમને કહી દઉં. બરાબર, આ વી ઝીરોનું મૂલ્ય પોટેન્શિયલ બેરિયર કે જેને આપણે શું કીધું વી ઝીરો, વી ઝીરોનું મૂલ્ય 0.1 વોલ્ટના ક્રમનું હોય છે. કેટલાના ક્રમનું હોય છે? 0.1 વોલ્ટના ક્રમનું હોય છે. અને સિલિકોન માટે, ભાઈ સિલિકોન માટે વી ઝીરોનું મૂલ્ય 0.7 વોલ્ટ, જર્મેનિયમ માટે વી ઝીરોનું મૂલ્ય 0.3 વોલ્ટ હોય છે. ભાઈ આ જે છેલ્લી લાઈન છે, ત્રણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ મોસ્ટ મોસ્ટ, બરાબર છે. અને આ લખવા માટે તમારે આ બાજુ આ છેલ્લી આકૃતિ પણ દોરવી પડે અને આ નીચેનો ગ્રાફ પણ તમારે દોરવો પડે. હવે થોડુંક તમને વધારે કહેવામાં એક્સ્ટ્રા જ્યાં બોક્સમાં આપણે પેક કરવાના છીએ. અશુદ્ધિનું પ્રમાણ શું? તો કે ભાઈ જો અહીંયા આવી જાઓ આ બાજુ, અશુદ્ધિનું પ્રમાણ બાળકો આપણે ઓછું રાખીએ તો શું થાય? એટલે કે આ એન વિભાગમાં આપણે આર્સેનિક પરમાણુઓ ઓછા ઉમેરીએ અને પી વિભાગમાં એલ્યુમિનિયમના પરમાણુઓ છે એને ઓછા ઉમેરીએ, એટલે આ બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી રહેશે, આ બાજુ હોલની સંખ્યા પણ કેવી રહેશે? ઓછી રહેશે. હવે આ સંખ્યા છે એ ઓછી રહીએ તો શું થાય? તો કે જ્યાં નજીકના ઇલેક્ટ્રોનો જે હોલમાં પુરાઈ જતા હતા એને બદલે દૂર દૂરથી ઇલેક્ટ્રોન ઉપડી અને દૂર દૂરના હોલમાં શું થાય? પૂરા. દૂર દૂરથી ઇલેક્ટ્રોન ઉપડીને દૂર દૂરના હોલમાં પૂરા હે તો આખે આખો વિસ્તાર આ ડેપ્લેશન સ્તર બને. હા, એટલું ડેપ્લેશન સ્તર બને જો અશુદ્ધિનું પ્રમાણ છે એ ઓછું હોય તો. તો અશુદ્ધિનું પ્રમાણ ઓછું હોય તો ભાઈ તો શું થાય? તો કે ડેપ્લેશન સ્તરની પહોળાઈ કેવી થશે? વધારે. આ જે પહોળાઈ તમને એટલી જોવા મળે છે એ પહોળાઈ છે એ થોડીક શું થાય? વધી જાય જો અશુદ્ધિનું પ્રમાણ છે એ ઓછું રાખવામાં આવે તો. અને પહોળાઈ છે એ વધારે હોય જેમ બનાવે તો ભાઈ એક સૂત્ર છે E બરાબર વી ઇન્ટુ ડી, જ્યાં ડી એટલે ડેપ્લેશન સ્તરની પહોળાઈ, સોરી E બરાબર વી અપોન ડી, E બરાબર વી અપોન ડી. તો ભાઈ હવે ડી એટલે ડેપ્લેશન સ્તરની પહોળાઈ, હવે ડી વધારે હોય જેમ બને એટલે કે છેદ જેમ બને મોટો હોય તો E એટલે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું થશે? ઓછું. ઓછું એને કહીએ આપણે નિર્બળ વિદ્યુત ક્ષેત્ર. કેવું? નિર્બળ વિદ્યુત ક્ષેત્ર.
હવે બીજું આપણે એક વાત કરીએ કે અશુદ્ધિનું પ્રમાણ કેવું હોય વધારે બોલો અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય એટલે શું થાય તો કે આ બાજુ એન વિભાગમાં પુષ્કળ પ્રમાણમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે હોય આ બાજુ પુષ્કળ પ્રમાણમાં હોલની સંખ્યા ઘનતા કેવી હોય વધારે પ્રમાણમાં એટલે તો કે જંકશનની નજીકના ઇલેક્ટ્રોન જ જંકશનની નજીકના ઇલેક્ટ્રોન જ જંકશનની નજીકના હોલમાં શું થાય ગોઠવાઈ જશે હવે જંકશનની નજીકના ઇલેક્ટ્રોન જ નજીકના હોલમાં ગોઠવાઈ જાય તો આ ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં શું થાય તો કે ઘટાડો થાય ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં ઘટાડો થાય ભાઈ ઘટે હવે ડેપ્લેશન સ્તરની પહોળાઈ છે એ ઘટે તો આ સૂત્ર ફરીથી આપણે યાદ કરીએ એટલે કે ડીનું મૂલ્ય ઘટે ડી ઘટે તો ઈ છે એ આપોઆપ શું થશે વધશે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું બનશે તો કે પ્રબળ આ બાળકો પ્રશ્ન છે એ ગુજકેટમાંય પૂછાઈ શકે અને નીટની અંદર પણ પૂછાઈ શકે આમાંથી સમજાણું આવું એક વખત ગયા વર્ષે ગુજકેટના પેપરમાં આના આધારે એક પ્રશ્ન છે એ પૂછાઈ ગયો સમજાણું ચાલો આ પ્રશ્ન ટકાટક તમારે તૈયાર કરી લેવાનો છે ઓકે અને ન ખબર પડે તો બે વખત આ જોવાનો છે ફરજિયાત હોમવર્કમાં બે વખત લખવાનું છે દરેકે આ પ્રશ્ન ચાલો મહાદેવ હર